નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. બંગાળમાં ટ્રેન દુર્ઘટના, 15ના મોત અને 60ને ઈજાઓથી અરેરાટી. સાઉદી અરેબિયામાં 19 હજ યાત્રીના મોત અને 17 ગુમ થતા ભારે ચિંતાઓ. અમેરિકા પછી હવે દુનિયામાં કોરોના કરતા ઘાતક બર્ડ ફ્લૂ ત્રાટકવાનો રિપોર્ટ. જામનગર અને દ્વારકા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ત્રાટકવાની વધુ એક આગાહી. જામનગર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા થતી ઈદ ઉલ અઝહાની ભવ્ય ઉજવણી. હાલારની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કંચનજંગા એક્સપ્રેસનો એક ડબ્બો માલગાડી સાથે અથડાતા આકાશ તરફ ઊંચો થઈ ગયો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવતી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. આ સિવાય 60 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આશંકા છે કે મૃત્યુ આંક વધી શકે છે. વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી નજીક ટ્રેન દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને દરેક ઈજાગ્રસ્તને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. મોદીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં લખ્યું, પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના દુઃખદ છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળમાં થયેલા ટ્રેન દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. સાઉદી અરેબિયામાં હજ માટે ગયેલા 19 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મૃત્યુ ભારે ગરમીને કારણે થયા છે. આ તમામ લોકો જોર્ડનના હતા. જોર્ડનની સરકારી સમાચાર એજન્સી પેટ્રાએ વિદેશ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે 19 લોકોના મોત ઉપરાંત 17 લોકો ગુમ છે. મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે હીટ સ્ટ્રોકના કારણે 6 લોકોના મોત થયા છે. ગુમ થયેલા 17 લોકોની શોધખોળ ચાલુ છે અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને જોર્ડન લાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. સાઉદી અરેબિયામાં ખૂબ જ ગરમી છે અને તે દરમિયાન મક્કામાં ગયા શુક્રવારે સાંજે હજની શરૂઆત થઈ. સાઉદીના હવામાન અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે મક્કા શહેરમાં તાપમાન 47 ડિગ્રી અને મીના શહેરમાં 46 ડિગ્રીએ પહોંચી ગયું. સેન્ટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ભૂતપૂર્વ ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે આગાહી કરી છે કે આગામી રોગચાળો બર્ડ ફ્લૂને કારણે થઈ શકે છે અને તે માત્ર સમયની વાત છે. રેડફિલ્ડ એક ન્યૂઝ ચેનલ સાથે બર્ડ ફ્લૂ સંબંધિત બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા. અમેરિકામાં ગાયોના ટોળામાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રેડફિલ્ડે કહ્યું, સવાલ એ નથી કે આવું થશે કે નહીં, સવાલ એ છે કે આ મહામારી ક્યારે આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો બર્ડ ફ્લૂ મનુષ્યમાં પ્રવેશ કરશે તો મૃત્યુદર COVID-19 કરતાં ઘણો વધારે હશે. રેડફિલ્ડે જણાવ્યું હતું કે જ્યારે COVID-19 માટે કેસ મૃત્યુદર 0.6% હતો ત્યારે બર્ડ ફ્લૂ માટે કેસ મૃત્યુદર 25-50% વચ્ચે હશે. ગયા મહિને US અધિકારીઓએ બર્ડ ફ્લૂ વાયરસથી સંક્રમિત થવાનો 3જો માનવ કેસ નોંધ્યો હતો. વિશ્વભરના ડોક્ટરોએ અત્યાર સુધીમાં 15 માણસોને બર્ડ ફ્લૂ સ્ટ્રેન H5N1થી ચેપ લાગ્યો હોવાનું શોધી કાઢ્યું છે. રેડફિલ્ડે કહ્યું કે બર્ડ ફ્લૂ માણસથી માણસમાં ફેલાવા માટે 5 એમિનો એસિડ હાજર હોવા જોઈએ.
એકવાર વાયરસ માનવ રિસેપ્ટર સાથે જોડાઈ જવાની અને પછી માણસથી માણસમાં જવાની ક્ષમતા મેળવી લે ત્યારે તમને રોગચાળો થાય છે. મને લાગે છે કે તે માત્ર સમયની બાબત છે, તેમણે કહ્યું. રેડફિલ્ડે કહ્યું કે તેઓ ચિંતિત છે કારણ કે તે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ પશુઓના ટોળાઓમાં ફેલાતો રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસે 85 વધુ પ્રાણીઓની પ્રજાતિઓને સંક્રમિત કરી છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું વરસાદની આગાહી, ઈદની ઉજવણી, આયંબિલ તથા દ્વારકા જિલ્લામાં વરસાદ. જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હેલ્ધી હૈ, પ્યોર હૈ, જાયકા ભરપૂર હૈ, લાઈફ કી ડિશ મેં ઇસકો રખ કે દેખો, ડબલ હાથી મસાલા ચખ કે તો દેખો, ડબલ હાથી મસાલા ચખ કે તો દેખો. જબ શુદ્ધતા ઓર સ્વાદ હો પાના તો ડબલ હાથી મસાલા હી લાના. ડેડિકેટેડ રેન્જ ઓફ મસાલા સ્પાઇસિસ ફોર ડિફરન્ટ ફૂડ ડિશિસ. ડબલ હાથી મસાલા, અ ક્વોલિટી પ્રોડક્ટ બાય મધુસૂદન મસાલા લિમિટેડ. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈસ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામ ખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. આર્યકન્યા ગુરુકુલ કરીબ 90 acres મેં ફેલે ઇસ વિશાલ પરિસર મેં કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હૈ. ઇસકે અલાવા સ્થાનિય કન્યાઓ કે લિયે KG સે લેકર 12th કક્ષા તક ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ભી કાર્યરત હૈ. આર્ટ્સ તથા કોમર્સ વિદ્યા શાખાઓ મેં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષા કે અભ્યાસક્રમ ભી ઇસી પરિસર મેં ચલાએ જા રહે હૈ. જહાં પાક કલા, સૌંદર્ય કલા, સિલાઈ કલા તથા હર પ્રકાર કે ખેલો મેં ભી યહાં કી બાલિકાએ નિપુણ હો ઉસકા ધ્યાન રખા જાતા હૈ. યહાં કન્યાઓ કો વેદો કે પ્રાચીન મંત્રો કે સંસ્કારો કે સાથ વિજ્ઞાન ઓર ટેકનોલોજી સે જુડી આધુનિક શિક્ષા દી જાતી હૈ. બાલિકાઓ કો વિભિન્ન કલાઓ મેં પારંગત બનાને કે સાથ સંસ્કારો કા સિંચન ઇસ ગુરુકુલ કી વિશેષતા હૈ. આર્યકન્યા ગુરુકુલ પોરબંદર મેં એડમિશન્સ પાને કે લિયે સંપર્ક કીજીએ. ફોન નંબર 8258-04-04-04. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં આગામી 20 જૂન સુધીમાં ચોમાસું આગળ વધી જશે. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ થશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં ચોમાસાનું આગમન નબળું થયું હોવાથી ગતિ ધીમી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી. આજે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. જામનગરના મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે બકરીદનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 નજીક આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી.
શહેરની જુમ્મા મસ્જિદના ઇમામ મોહમ્મદ સુલેમાન બરકાતી દ્વારા ઈદની નમાઝ પઢાવવામાં આવી હતી. આ તકે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલ રશીદ લુસવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતાઓ અલ્તાફ ખફી અને આનંદ ગોહિલ ઉપરાંત શહેર કોંગ્રેસના મહામંત્રી સાજિદ બ્લોચ વગેરે તેમજ હજારો મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરી હતી. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના સ્ટાફ પરિવાર વતી મેનેજિંગ એડિટર જીઝભાઈ રૂપારેલિયા દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા છે. જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અને જામા મસ્જિદના ઇમામ દ્વારા ઈદ ઉલ અઝહાના પ્રસંગે કુરબાની સહિતના વિષયો અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો તથા ઈદની મુબારકબાદી અંગે આપવામાં આવેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે જામનગરમાં અલ્હમ્દુલિલ્લાહ તારીખ 17/6/2024 ઈદ ઉલ અઝહા અને બકરી ઈદનો દિવસ છે. આજે ઈદગાહ જામનગરની ઈદગાહમાં નમાઝ અદા કરવામાં આવી. તેમાં અમારા ઇમામ જામા મસ્જિદના બેસ ઇમામ સુલેમાન બરકાતી સાહેબે નમાઝ પઢી અને આજના રોજ 10,000 થી 12,000 લોકોની હાજરીમાં નમાઝ અદા કરવામાં આવી. અને ઈદ ઉલ અઝહાનો એક મેસેજ એ છે, ઈદ ઉલ અઝહા યાને કે એક અલ્લાહની રાહમાં કુરબાની કરવાની, અને કુરબાની થયા પછી જે કાંઈ હોય તે ગરીબ માણસોની મદદ કરવાની અને ઈદનો ખુશીનો દિવસ બનાવવાનો. અને ઈદના ખુશીના મોકામાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓનો પણ સાથ સાકાર હોય છે. અને હિન્દુ મુસ્લિમ ભાઈઓનો જામનગરમાં વર્ષોથી આ એક ઇતિહાસ છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણા જામનગરના સિટી એ ડિવિઝન, સિટી બી અને સિટી સી ડિવિઝનનો પોલીસ ટીમનો પણ સારો એવો સાથ સાકાર હોય છે. આજ કે ઇસ મુબારક દિન ઈદ ઉલ અઝહા કુરબાની કે દિન કી ઈદ કી તમામ હિન્દુસ્તાન કે લોકો કો દિલ કી અથાહ ગહેરાઈઓ સે મુબારકબાદી પેશ કરતા હું. આજ શહેર જામનગર પૂરી દુનિયા મેં જહાં જહાં ઈદ હૈ બિલખુસૂસ પૂરે ભારત મેં બડે એહતમામ ઓર શાંતિ કે સાથ ઈદ કી નમાઝ અદા હુઈ. શહેર જામનગર મેં ભી જામે મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ ઓર યહાં કે જિમ્મેદારોને બડા અચ્છા એહતમામ કિયા ઓર હજારો લોકોને જામનગર કી ઇસ શાહી ઈદગાહ પર નમાઝ ઈદ અદા કી. આજ કા દિન ઈદ કુરબાની કહા જાતા હૈ ઓર કુરબાની કા દિન કહા જાતા હૈ. ઇસ્લામી તારીખ ઇતિહાસ મેં કુરબાની અલ્લાહ કે એક પૈગંબર ધ પ્રોફેટ ઓફ અલ્લાહ હઝરત ઇબ્રાહીમ અલી સલાતુ તસ્લીમ કી યાદ કા નામ કુરબાની હૈ. જિન્હોને અપને બેટે કી કુરબાની અલ્લાહ તઆલા કી બારગાહ મેં પેશ કી ઓર ફિર વાકિયા એસા હુઆ થા કે કુરબાની મેં બેટે કી જગહ અલ્લાહ કી જાનિબ સે એક દુંબા રખ દિયા ગયા. એક તરીકા હૈ, એક સુન્નત હૈ ઓર ઉસી કો બરકરાર રખને કે લિયે ઇસ ઉમ્મત યાની નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે ઉમ્મત મેં ભી કુરબાની કો રાઇજ કિયા યાની સુન્નત કરાર દિયા ગયા. એક બહોત બડા મેસેજ હૈ કે જાનવર કી કુરબાની તો એક ઇસલિયે કે તાકે નફ્સ બખીલી સે ઓર બુખલ સે બચા રહે. હકીકત મેં ઇસ કુરબાની કે આગે હમે એક બહોત બડા જો સંદેશ હમારે સૂફીઓને દિયા હૈ કે જાનવર કી કુરબાની કે સાથ અપને જિદ કી કુરબાની, અપને અના, અપના ઈગો ઓર અપને તમામ બુરાઈ ઓર બુરે અખલાક કી કુરબાની દેકર હમ અપને આપ કો ઇબ્રાહીમ અલૈહિ સલામ ઓર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કી સુન્નત કે આઈને મેં એસા બહેતર કરે કે હમારી યે કુરબાનિયાં સિર્ફ હમારે મોહલ્લે, હમારે ઘર, હમારે શહેર તક ન રહે, બલ્કે હમારી ઇસ કુરબાનિયો કા મેસેજ પૂરે મુલ્ક ભારત કે લોગો કે લિયે ભી સલામતી ઓર આસ્થા કા એક બહોત બડા પ્રતીક બન જાય. જામનગર શહેરમાં ઓસવાળ કોલોનીના જૈન સંઘ દ્વારા છેલ્લા 7 વર્ષથી દર વર્ષે આઈમ બિલનું આયોજન કરવામાં આવે છે. બકરી ઈદના દિવસે અબોલ જીવોની કુરબાની અપાતી હોય છે, તેથી આ અબોલ જીવોની સાતા માટે જૈન સમાજ દ્વારા આઈમ બિલનું આયોજન કરવામાં આવે છે. આ આઈમ બિલમાં જૈન સમાજના વિવિધ ફિરકાના પરિવારો ભાગ લે છે અને સમૂહ જમણ કરે છે. આ વર્ષે પણ આ પ્રકારના આઈમ બિલ જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક અગ્રણી પ્રેમચંદભાઈ ખીમસિયાએ આઈમ બિલ આયોજન અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. પરમ પૂજ્ય પન્યાશ્રી 7 વર્ષ પહેલા ઓસવાળ કોલોની અંદર ચોમાસું હતું, ત્યારથી આ અબોલ જીવોને સાતા મળે એના માટે આપણે આ આઈમ બિલનું 7 વર્ષથી અખંડ એવું આપણે આયોજન રાખેલ છે.
આજે લગભગ 1100 આંબેલ સામુદાયિક થશે અને સર્વે જુદા જુદા દાતાઓ તરફથી લાભ લેવામાં આવેલ છે. પરમ પૂજ્ય કન્યાશ્રી વજ્ર સંવર સાહેબ, આચાર્ય દેવશ્રી મનમોહનશ્રી મહારાજ સાહેબ, કન્યા આચાર્ય દેવશ્રી હેમપ્રભુશ્રી મહારાજ સાહેબની પ્રેરણાથી અખંડ આ 7 વર્ષથી અવિરત આ ઓસવાળ સેન્ટરની અંદર સામુદાયિક જામનગર આખાના સમસ્ત સંઘના આ આંબેલ અબોલ જીવોને સાતા મળે એના માટે આપણે રાખેલ છે. આજે બકરીદને દિવસે કેટલાય જીવો કપાશે એમની સાતા મળે એના માટે આપણે આ આંબેલ તપ રાખેલ છે. એની ખૂબ ખૂબ આપણા ગુરુદેવને એને સાત આનંદ થાય એ જ આપણો ધ્યેય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. દ્વારકા શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. દ્વારકા શહેરમાં મોડી રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસતા શહેરના માર્ગો ભીના થયેલા જોવા મળ્યા હતા. સમગ્ર ગુજરાતની સાથે દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું આગમન થતા ખેડૂતો સહિતના ગ્રામજનોમાં ગરમીમાં રાહત અને ઠંડકનો અહેસાસ જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે નોંધપાત્ર વરસાદ પડ્યો છે. માત્ર 6 કલાકના સમયમાં અંદાજે 9.5 ઇંચ જેટલું પાણી આકાશમાંથી વરસતા સમગ્ર ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ખંભાળિયા તાલુકાના બેહ ગામ નજીક આવેલા પ્રખ્યાત જુંગીવાળા ધામ મંદિરે પુષ્કળ વરસાદી પાણી ભરાયું હતું. આ સમયે અહીંથી પસાર થતા કેન્દ્રીય મંત્રી મુળુભાઈ બેરાએ વરસાદી પાણીના કારણે બહારથી દર્શન કરવા પડ્યા હતા. મંદિર સુધી જવાના તમામ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાજુ શું ડ્રગ્સ અને દરિયો તોફાની સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. Thank you.
छुट्टी की मौज मनाने आइए वेलकम बोटल रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम बोटल रिसोर्ट में। एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन। बाम्बू हर्ट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में, वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में। हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम। पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम होटल रिसोर्ट में, आइए वेलकम होटल रिसोर्ट में, आइए वेलकम होटल रिसोर्ट में। वाटर की राइड्स और स्लाइड्स डंक कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे, न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट। फॉर बुकिंग कॉल 6262065650, our website welcomewaterresort.com। welcome water resort। જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લો રાખવાનો ક્રાંતિકારી નિર્ણય। આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે। રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર રૂપિયા 450, સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન। અનલિમિટેડ ફૂડમાં બે સૂપ, બે સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ। ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે, સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર રૂપિયા 450 માં। આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને। આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર, રાજકોટ હાઈવે, જામનગર। ફોન નંબર 0288 26 66 777, મોબાઈલ 81415 56 633। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોઉં છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર। બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98251 86 9 75। વીરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બિનવારસુ ડ્રગ્સ મળી રહ્યું હોય, છેલ્લા ઘણા દિવસોથી દ્વારકા જિલ્લો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। 7 જૂનથી 16 જૂન સુધીમાં જિલ્લાના જુદા જુદા દરિયા કિનારેથી આશરે 61 કરોડ રૂપિયાની કિંમતનો, અંદાજે 123 કિલો જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો છે। પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ડ્રોન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે।
ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા આ બાબત અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. ગઈકાલ તારીખ 15/6 ના રોજ દ્વારકા પોસ્ટેના વિસ્તારના ચંદ્રભાગા દરિયા કિનારે તેમજ વાછુ ગામના દરિયા કિનારે અને તેમજ ગોરીજા ગામના દરિયા કિનારે 3 શંકાસ્પદ બાચકા મળેલા હતા, જેનું FSL દ્વારા તપાસ કરાવતા ચરસ હોવાનું માલુમ પડેલ. હવે જે ચંદ્રભાગા ગામે અમને ચરસનું બાચકું મળેલું, એનું વજન આશરે 9 કિલો ને 983 ગ્રામ હતું, જેની બજાર કિંમત 4 કરોડ 99 લાખ રૂપિયા માની શકાય છે. ત્યારબાદ વાછુ ગામના દરિયા કિનારે જે અમને ચરસનું પેકેટ મળેલું, જે બાચકું મળેલું, એમાં કુલ 29 પેકેટ હતા અને જેનું વજન 31 કિલો ને 66 ગ્રામ હતું, જેની બજાર કિંમત 15 કરોડ ને 53 લાખ સુધી માની શકાય છે. ત્યારબાદ પેટ્રોલિંગ દરમિયાન અમને ગોરીજા ગામના દરિયા કિનારે 26 જે બાચકું મળેલું હતું, એમાં 26 નંગ પેકેટ હતા ચરસના, જેનું વજન 27 કિલો અને 678 ગ્રામ હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 13 કરોડ ને 83 લાખ સુધી માની શકાય છે. તો એ હિસાબે ગઈકાલે અમને 3 બાચકા મળેલા હતા પેટ્રોલિંગ દરમિયાન, જે બાચકાનો કુલ વજન 68 કિલો અને 5 ગ્રામ છે અને જેમની અંદર અંદાજિત કિંમત 34 કરોડ ને 35 લાખ રૂપિયા આકરી શકાય છે. અને તારીખ 7 થી લઈને અત્યાર સુધી કુલ વજન અમારે 123 કિલો ચરસ પકડાયેલું છે, 115 નંગ પેકેટ પકડાયેલા છે અને હાલ તેની કુલ કિંમત 61 કરોડ અને 86 લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાયેલું છે, જે બાબતે તપાસ અત્યારે હાલ ચાલુ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે. ચોમાસાની આ સીઝનમાં દરિયામાં કરંટ હોય છે, દરિયો ગમે ત્યારે તોફાની બની શકતો હોય છે, આથી લોકોને દરિયામાં સ્નાન કરવાની મનાઈ હોય છે. સંભવિત દુર્ઘટનાને ટાળવા માટે દ્વારકા નગરપાલિકાએ પણ દરિયા કિનારે સ્નાનની મનાઈ ફરમાવી છે. આમ છતાં ઘણા બધા લોકો, જેમાં સ્થાનિક લોકો અને સહેલાણીઓનો પણ સમાવેશ થતો હોય છે, આ લોકો જોખમ ખેડીને પણ દરિયામાં સ્નાન કરતા હોય છે. આ પ્રકારના લોકોને દરિયા કિનારેથી તગેડવા માટે અથવા કોઈ દુર્ઘટના બને તો બચાવવા માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા થાય એવી લોકોની અપેક્ષા હોય છે, પરંતુ દ્વારકાના દરિયા કિનારે આવી કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી, તેથી લોકોમાં નારાજગી છે. જામનગર મહાનગરપાલિકા જ્યાં જ્યાં કામો કરતી હોય છે ત્યાં ત્યાં સ્થાનિક નગરજનો માટે સમસ્યાઓ ઊભી થતી હોય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રકારની સ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા જે વિસ્તારોમાં નવા રોડ બનાવવા માટે જૂના રોડ ખોદી નાખે છે, ત્યાં કોન્ટ્રાક્ટરો યોગ્ય રીતે કામ કરતા નથી અને મહાનગરપાલિકાના અધિકારીઓ આવા કામોમાં જરા પણ ધ્યાન આપતા નથી. આવા કામો વખતે લોકોની પાણીની લાઈનો તોડી નાખવામાં આવે છે, લોકોની ગટરોની લાઈનો પણ તોડી નાખવામાં આવે છે અને જૂના રોડ ખોદી નાખ્યા પછી દિવસો અને મહિનાઓ સુધી કોન્ટ્રાક્ટરો તથા મહાનગરપાલિકાના અધિકારીઓ આવા વિસ્તારોમાં ફરકતા પણ નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આવા સમયે ગુમ થઈ જતા હોય છે. દિવસો સુધી સેંકડો નગરજનો પરેશાન થતા રહે છે. હાલાકી વેઠતા નગરજનોની સમસ્યા કોઈ જ સાંભળતું નથી. લોકોના પીવાના પાણીની લાઈનો અને ગટરની લાઈનો એકમેકમાં ભળી જાય છે. આમ છતાં તંત્રો ધ્યાન આપતા નથી. કોન્ટ્રાક્ટરો બેજવાબદારીથી કામો કરતા હોય છે. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં ગુરુદ્વારાના સામેના ભાગમાં પણ આ પ્રકારની સમસ્યા છે. અહીં એક વૃદ્ધા ખોદેલા રોડમાં પડી પણ ગયા હતા અને અન્ય એક વૃદ્ધાને ખોદેલા રોડને કારણે 108 એમ્બ્યુલન્સમાં લઈ જવા વખતે ખૂબ જ હાલાકીઓ વેઠવી પડી હતી. આ વિસ્તારના ઉર્વીબેન અને વિપુલાબહેન નામના બે સ્થાનિક મહિલાઓએ આ આખા વિષય અંગે પોતાની તકલીફો વર્ણવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. લીમડા લાઈન 1 અને 2માં રહું છું. ગણેશ એપાર્ટમેન્ટ બાજુમાં 15 દિવસ થયા છે આ રોડ ખોદી ગયા છે, પાણીની લાઈન તૂટી ગઈ છે, ભૂગર્ભ ગટર તૂટેલા છે. 15 દિવસ કાંઈ રિઝલ્ટ સારું નથી. અમે ટૂંકમાં એટલું જ કહી છીએ કે 15 દિવસ થઈ ગયા છે, હજી કાંઈ હાલાકીમાં ફેરફાર નથી થયો. આ થોડાક દિવસમાં અંદર સારું થઈ જાય, પાણી સારું આવે, ગટરની લાઈન સારી થઈ જાય અને રોડ સારું થઈ જાય એ કરી દો. ગમે તે થાય અમારે ટૂંક સમયમાં સારું કરી દો. આની જવાબદારી જે લેતા હોય એ બધા હાજર થઈને જોઈ જાય કે અમે કેવી રીતે રહીએ છીએ. 2 દિવસ તમે રહીને જુઓ કે અમે કેવી હાલાકી ભોગી છીએ. અહીં એક માજી કાલ પડી ગયા, એને લેવા માટે તકલીફ પડતી હતી, છોકરા સ્કૂલે જાય એને તકલીફ પડે છે. લીમડા લાઈનમાં રહું છું, ગુરુદ્વારની બરોબર સામેની શેરીમાં. અમારા ઘર પાસે ગુરુદ્વારથી છેટ ચર્ચ સુધીનું ખોદાણું છે. નળમાં પાણી ગટરનું આવે છે અને વાસ બહુ જ આવે છે. 2 ઢાંકણા ગટરના ખુલ્લા છે, એ કોઈ બંધ કરતા નથી. અમે બધાને કહીએ છીએ, જેટલા અધિકારીઓ આવે છે બધા જોઈને જતા રહીએ છીએ, પણ આમાં કોને શું કરવાનું એ કોઈ બોલતા નથી. એકબીજા ઉપર ઢોળી દે છે. તો જે અધિકારી કરવા લાયક હોય અને કરી શકતા હોય એ અમને એટલી હેલ્પ કરો. કાલે અહીં એક માજી પડી ગયા છે, એક માજીને અમને પાછલા રસ્તા
રસ્તેથી એમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા હતા, તો અમને થોડોક હેલ્પ કરો, ઉપર હમણાં વરસાદ આવી જશે તો અમારે કરવાનું શું, બહાર નીકળવા જેવું કાંઈ છે જ નહીં. પાણીની લાઇન તૂટી ગઈ છે, એમાં ગટરનું પાણી આવે છે, અને આ લોકોએ તોડ્યું ત્યાં સુધી અમારે પાણી આવતું હતું, તોડ્યું પછી અમારા ઘરમાં પાણી નથી આવતું. અમે એને કહે છે તો એમ કહે છે તમારો વાંક છે, તો અમારે પાણીનું શું કરવાનું, તોડ્યું નતું ત્યાં સુધી પાણી આવતું હતું, તો હવે એમ કે છે કે અમે ન કરી તો અમારે કહેવાનું કોને. મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે ટ્રેન મારફત પણ શરાબની હેરાફેરી થતી હોવાની બાબત ઘણા બધા લોકો જાણતા જ હોય છે. તાજેતરમાં મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે દોડતા સૌરાષ્ટ્ર મેલના ઓપરેશન આલ્કોહોલ અંગેની એક ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી છે. આ ઓડિયો ક્લિપમાં એક તરફ કોઈ હિન્દી ભાષી શખ્સ બોલે છે અને આ શખ્સ દ્વારકા જિલ્લાના ભીમરાણાના કોઈ શખ્સને કહે છે કે પોલીસે તેને પકડી લીધો છે. બાદમાં સુરક્ષા કર્મી સાથે તોડજોડની વાત થાય છે અને 10,000નો આંકડો પણ બોલાય છે. આ ઓડિયો ક્લિપમાં જીઆરપી અને રેલવે પોલીસની પણ ચર્ચા થતી હોય છે. 10,000ની તોડજોડની વાત રૂપિયા 5,000માં સેટલ કરવા અંગે અને 3,000માં આખો મામલો સુલટાવવા અંગે વિવિધ ઓડિયો ક્લિપમાં આ પ્રકારની વાતો થઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની 1/2 ડઝન જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હોવાનું કહેવાય છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ગત સપ્તાહે બુધવારે મધ્યરાત્રી બાદ 401 યુવાન પર તૂટી પડ્યા હતા અને ગુપ્તી વડે આ યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી. ત્યારબાદ આ ચારેય હુમલાખોરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મુદ્દે જીજી હોસ્પિટલની સિક્યોરિટી વ્યવસ્થા ભારે વિવાદમાં પણ આવી હતી. હત્યાના આ બનાવ અંગે આજે સોમવારે સાંજે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ ચારેય હત્યારાઓ ઝડપાઈ ગયા છે. જે તે સમયે હત્યાના આ બનાવ પછી જામનગરના શાંતિનગરમાં રહેતા જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ઉર્મિલ ઉર્ફે ઉમો દિનેશ રાઠોડ, પ્રણવદીપસિંહ ઉર્ફે પાંચો વાઘેલા અને પુનિતનગરમાં રહેતા અક્ષયરાજસિંહ પરમાર વિરુદ્ધ હત્યાની આ ફરિયાદ નોંધાઈ હતી. આજે સોમવારે સાંજે આ ચારેય શખ્સો ઝડપાઈ ગયાની જાહેરાત કરવામાં આવી છે. સીટીડી વાયએસપી જયવીસિંહ ઝાલાએ અંગે કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગરમાં ગત તારીખ 12ના રોજ જામનગર જીજી હોસ્પિટલ ખાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં મરણ જનાર હતા ધર્મરાજસિંહ ઉર્ફે પૂરો ઝાલા. આ મરણ જનારના જે ચાર આરોપી હતા, હત્યાના ચાર આરોપી હતા, તેની અટક થઈ ચૂકી છે. જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, ઉર્મિલ ઉર્ફે ઉમો, પ્રણવદીપ ઉર્ફે પાંચો અને અક્ષયરાજ પરમાર, આ ચારે ચાર આરોપીઓને અટક કરી અને જે જામનગર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલા હતા, ત્યારબાદ તેમના રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી હતી અને તારીખ 18 બપોરે 16:00 સુધીના તેમના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન આગળની તપાસ ચાલુ છે. તેમના ગુનાહિત ઇતિહાસ શું છે, કયા કારણોસર હત્યા કરવામાં આવી હતી, તેમજ હત્યામાં વપરાયેલ હથિયાર અને કપડાં વગેરે બાબતો રિકવર કરવામાં આવશે અને બાકીની પુરાવો એકત્ર કરવામાં આવશે. જે મુખ્ય હત્યા નિપજાવનાર આરોપી જે છે જસપાલ ચુડાસમા, તેનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે જામનગર ખાતેનો. તે અગાઉ પ્રોહિબિશનના અમુક ગુનાઓમાં પકડાયેલ છે, તેમજ એ સિવાય પણ બીજા શરીર સંબંધી ગુનાઓમાં પણ એમને અત્યાસ રહેલો છે. જામનગર જિલ્લા સહકારી બેંકના ઇન્ચાર્જ જનરલ મેનેજર એજી મૌલિયાએ જાહેર કર્યું છે કે આગામી 29 જૂને શનિવારે સવારે 11 વાગે ઓસવર્ડ સેન્ટરમાં સહકારી બેંકની 2023-24ની વાર્ષિક સાધારણ સભા યોજાશે, જેમાં ગત સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત ઓડિટ અહેવાલ, નફાની રકમની ફાળવણી, ફાળવણીનો સ્વીકાર અને અહેવાલ મંજૂર કરવા સહિતની રિકવરી, લોન રિસ્ટ્રક્ચર, સ્ટ્રેટ્સ એસેટ મેનેજમેન્ટ, બેંકના સભાસદોને ભેટ અને વર્ષ 2024-25ના બજેટ અંગે ચર્ચાઓ થશે. બેંકના ચેરમેન જીતેન્દ્ર કુમાર લાલની સહીથી આ જાહેરાત કરવામાં આવી છે. જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતેન્દ્ર લાલ, વાઇસ ચેરમેન બળવંતસિંહ જાડેજા, મેનેજિંગ ડિરેક્ટર ધરમસિંહ ચનિયારા તથા સર્વે સભાસદો દ્વારા દેશના 3જી વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી, ગાંધીનગર સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, મનસુખ માંડવિયા, સીઆર પાટીલ, એસ જયશંકર, નીમુબેન બાંભણિયા અને હાલના 3જી વખતના સાંસદ પૂનમબેન માડમને અભિનંદન આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક 100 કરોડથી વધુની થાપણો ધરાવે છે. બેંકનું નેટ એમપીએ 0% છે. શાખા દીઠ 45 કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. સૌથી વધારે 64.03% ડિપોઝિટ ધરાવતી બેંક છે. આ બેંકનું સુકાન જીતુભાઈ લાલના હાથમાં છે. આ બેંકે છેલ્લા ઘણા સમયથી ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. આ બેંકની પ્રગતિમાં સાંસદ પૂનમબેન માડમનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે. જીતુભાઈ લાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ મંત્રીમંડળને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. જામનગર 12 લોકસભા ચૂંટણીમાં સાંસદ પૂનમબેન માડમનો સતત 3જી વખત જ્વલંત વિજય થયો છે. પૂનમબેન માડમને દરેક સમાજના લોકો ચાહે છે, જેને કારણે 2.36 લાખથી વધુ લીડથી પૂનમબેન સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જેને કારણે લગભગ સમાજમાંથી પૂનમબેન ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ જ રીતે ભીખુભા હરિસંઘ વાઢેર, શૈલેન્દ્ર ભીખુભા વાઢેર,
વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર અને ધવલસિંહ ભીખુભા વાઢેર દ્વારા સાંસદ પૂનમબેન માડમને હાર્દિક અભિનંદન સાથે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવતા વાઢેર પરિવારના મોભી ભીખુભાએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતના વિકાસમાં અવિરત સેવા આપતા અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને અનોખી ઓળખ અપાવનાર લોક લાડીલા સાંસદ શ્રીમતી પૂનમબેન માડમને ત્રીજી વખત ભવ્ય વિજયી થવા બદલ સમગ્ર વાઢેર પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તેમજ પૂનમબેન ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશની પ્રગતિમાં સિંહ ફાળો આપે તેવી પણ પરમ કૃપાળુ પરમાત્મા પાસે વાઢેર પરિવાર પ્રાર્થના કરે છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના રણુજા નજીક બાઇક અને છકડા રિક્ષા વચ્ચેની ટક્કરમાં મંગુબેન રમુભાઈ સાડમિયા તથા રવિ મોહનભાઈ રાઠોડના મોત થયા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 3 રહેણાંક મકાનમાં ચોરી થઈ છે. કુલ રૂપિયા 5.75 લાખની માલમત્તા ગઈ છે એવી ફરિયાદ છે. જામનગરમાં દિગ્જામ સર્કલ નજીકથી બનાસકાંઠાના પાલનપુરના મનોજ હરિસિંહ કોળી નામના શખ્સને ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના ખેડૂતો આવતીકાલે મંગળવારથી ખેતી વિભાગની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ કરી શકશે. વાઘેરવાડા વિસ્તારમાં બચુનગર નજીક મયુદ્દીન હબીબભાઈ સચડા નામના યુવાન પર ઝુબેર ભાયા,
મુર્તુઝા ભાયા અને સબીર ગંડાએ હુમલો કર્યાની ફરિયાદ છે. જામનગરના સચિન વલ્લભભાઈ માડમ અને ધુવાઉના ઇમ્તિયાઝ નૂર મામદ મકરાણીને રાજકોટ અદાલત સમક્ષ હાજર થવા ફરમાન થયું છે. જામનગરની સમર્પણ હોસ્પિટલ પાસેથી વધુ એક વખત એક બાઇકની ચોરી થયાની ફરિયાદ થઈ છે. ધ્રોલમાંથી દારૂના 480 ચપલા અને બિયરના 90 ટીન સાથે બલ્લુ તથા પવિ નામના બે શખ્સો ઝડપાયા છે. જામનગરના રામેશ્વરનગર માટેલ ચોક તથા નવાગામ ઘેડ અને મોહનનગર ઢાળિયા વિસ્તારમાંથી શરાબની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા છે. નાઘેડીમાંથી પરિણીતાના પરિવારને માર મારી પરિણીતાનું અપહરણ કરવાના મામલામાં પોલીસે રાહુલ હાજા અને ભાણવડના કાળુ રામસિંહની અટકાયત કરી છે. મધુકાન મનહરલાલ છત્રાલાનું અવસાન થયું છે. વિનોદરાય પોપટલાલ કોઠારીના 64 વર્ષના પત્ની અલ્પાબેન તેજીગર અને વિરલના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બંગાળમાં ટ્રેન દુર્ઘટના, 15ના મોત અને 60ને ઈજાઓથી અરેરાટી. સાઉદી અરેબિયામાં 19 હજ યાત્રીના મોત અને 17 ગુમ થતા ભારે ચિંતાઓ. અમેરિકા પછી હવે દુનિયામાં કોરોના કરતા ઘાતક બર્ડ ફ્લૂ ત્રાટકવાનો રિપોર્ટ. જામનગર અને દ્વારકા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ત્રાટકવાની વધુ એક આગાહી. જામનગર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા થતી ઈદ ઉલ અઝહાની ભવ્ય ઉજવણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.